કચ્છના 60 શિક્ષકો બેટી બચાવો બેટી પઢાવોની તાલીમથી સજ્જ થયા હતા. અમદાવાદની વિશેષ તજજ્ઞની ટીમ દ્વારા શિક્ષકોને એક દિવસીય તાલીમ આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે તાલીમ કેમ્પનું ઉદઘાટન કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છ સહિત સમગ્ર જિલ્લામાં એક દિવસીય શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય તાલીમ કેમ્પમાં 60 જેટલા શિક્ષકોએ ભાગ લીધો છે અને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત આજે એક દિવસીય જિલ્લાભરના શિક્ષકોને ખાસ તાલીમ આપવા માટે અમદાવાદથી વિશેષ ટીમનું ભુજમાં આગમન થયું હતું. અમદાવાદની ટીમ દ્વારા 60 જેટલા શિક્ષકોને ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી. અમદાવાદથી પધારેલ તાલીમ આપનાર ટીમે શિક્ષકોને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે ઘરગથ્થુ પ્રણાલિકાને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથોસાથ સગર્ભા માતા અને માતાને બેટી બચાવવા માટે અલગ અલગ સૂત્રોને સાંકળીને તાલીમ આપવામાં આવી હતી. આજે સવારે 9:30 કલાકે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ ખાતે તાલીમનો પ્રારંભ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને અધિક જિલ્લા શિક્ષણાધિકારી સ્નેહાબેન રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંજે 5:30 કલાક સુધી શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમનું મોનિટરિંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિયામક હર્ષદ ગરવાએ કર્યું હતું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને જેન્ડર રિસોર્સ સેન્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો તાલીમ એક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં સમગ્ર કચ્છ જિલ્લાની જે માધ્યમિક શાળાઓ છે અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એમાંથી આપણે 60 જેટલા શિક્ષક ભાઈ બહેનોને આમંત્રિત કર્યા છે અને આ તાલીમમાં ખાસ દીકરીઓ વિશેની જે સંવેદનશીલતા છે તે દ્વારા શિક્ષક મિત્રો આ એક સરસ મજાની તાલીમમાં સંવાદનું કામ કરશે. આ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્પેશિયલ તજજ્ઞશ્રીઓની પણ એક ટીમ આવેલી છે અને એ ટીમ દ્વારા આખો દિવસ સંવાદનું સરસ મજાનું કામ થશે. આ તાલીમ લીધા પછી જે આપણા કચ્છ જિલ્લાના અલગ અલગ માધ્યમિક શાળામાં કામ કરતા 700 ભાઈઓ અને બહેનો એ એમના વિદ્યાર્થીઓને જે દીકરા દીકરીનો જે સમાજમાં ભેદ છે તો એના વિશે ઉજાગર કરશે. સાથે સાથે દીકરીઓના શિક્ષણના સંદર્ભમાં પણ કેટલીક વાતો મૂકશે અને બીજું કે દીકરી છે એ ખરેખર ત્રણ કુળને તારે છે ત્યારે દીકરીના શિક્ષણની પણ જે એક આવશ્યકતા છે એનાથી પણ સમાજની માહિતી આપશે.